नमस्कार, नर्मदा समाचार में आपनुं स्वागत छे। सौप्रथम आजना मुख्य समाचार। राजपारडी पोलीसे आंतरराज्य बाइक चोरी टोळकीना बे सागरितोने झड़पी पड्या। 21 बाइको मळी कुल 4.95 लाख थी वधुनो मुद्दामाल कब्जे करायो। पोलीसे गुजरातना अलग अलग शहेरोमांथी चोरायेल बाइको मध्यप्रदेशना अलीराजपुरना जंगलोमांथी जप्त करी तपास हाथ धरी। भरूच तालुकाना देत्राळ गाममां पशुपालकना वाडामां गतरोज वहेली सवारे पशु चोरो त्राटक्या। पशु चोरोए 14 बकराओ पैकी 10 नी चोरी करी फरार थई गया। बकरा चोरी करवा आवेल 4 तस्करो नजीकमां लगावेल सीसीटीवी कैमरामां कैद। भरूचना कोविड स्मशानमां लाशोनो खड़कलो। गतरोज सौथी वधु 20 मृतदेहोना अग्निदाह बाद आजे सांज सुधीमां 15 व्यक्तिओने अग्निसंस्कार। भरूच जिल्लामां कोरोनानी भयावह परिस्थिति। रात्रि कर्फ्यूथी संतोष माननार तंत्र वीकेंडमां संपूर्ण लॉकडाउन आपे तो ज केसमां घटाडो थवानी शक्यता। अन्य केटलाक जिल्लाओमां परिस्थितिने अनुरूप लॉकडाउन जाहेर करायुं। भरूचनुं तंत्र हजु शेनी राह जुए छे। राजपारडी पोलीसे सारसा डुंगरना तळाव नजीकथी આંતરરાજ્ય બાઇક ચોર ટોળકીના બે સાગરિતોને ઝડપી પાડી 21 બાઇક મળી કુલ 4.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજપારડી પોલીસ મથકનો સ્ટાફ રાજપારડી નેત્રંગ રોડ પર આવેલ સારસા ડુંગરના તળાવમાં વાહન ચેકિંગમાં હતો તે દરમિયાન શંકાસ્પદ બે ઇસમો બાઇક લઈને આવતા પોલીસે તેઓને અટકાવ્યા હતા અને તેઓ પાસે બાઇક અને જ્યુપિટર મોપેડના જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ આનાકાની કરી હતી। પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતા તેઓએ કામરેજ, બારડોલી, પલસાણા, ગણદેવી, સુરત, વલસાડ, રાજપારડી તેમજ ઉમરલામાંથી મળી કુલ 19 બાઇકની ચોરી કરી તમામ બાઇકો મધ્યપ્રદેશના અલીરાજપુરના જંગલોમાં છુપાવી હોવાની કબૂલાત કરી હતી। રાજપારડી પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુરના જંગલોના ડુંગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી 21 વાહનો જપ્ત કર્યા હતા। પોલીસે 21 બાઇકો મળી કુલ 4.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યું છે અને મધ્યપ્રદેશના અલીરાજપુરના સોરવા ગામના દારજા પટેલ ફળિયામાં રહેતા કરણ જાબરિયા તોસમર અને પિન્ટુ શંકરભાઈ તોમરને ઝડપી પડ્યા હતા। આમ પોલીસે આંતરરાજ્ય બાઇક ચોરી ટોળકીના બે સાગરિતોને ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 બાઇક ચોરોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે। ભરૂચ તાલુકાના દેત્રાળ ગામના ડાયા ફળિયામાં પશુ ચોરો ત્રાટકી પશુપાલકે વાડામાં બાંધેલ 14 પૈકી 10 નાના મોટા બકરાઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ભરૂચ તાલુકાના દેત્રાળ ગામના ડાયા ફળિયામાં ફરતે ઇરફાન યાકુબભાઈ પટેલ ખેતી સાથે પશુપાલક કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે। જેઓ પોતાના મકાનની બાજુના વાડામાં બકરાઓ બાંધે છે, તેઓ ગતરોજ સરાતે વાડાના દરવાજાને સાંકળ મારી 14 બકરાઓ બાંધ્યા હતા। તે દરમિયાન વહેલી સવારે પશુચોરો તેઓના વાડામાં પ્રવેશ કર્યો હતો અને 14 પૈકી 10 બકરાઓ મળી કુલ 99,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। વહેલી સવારે ઇરફાન પટેલ ઉઠીને વાડામાં જોતા તેઓના 10 બકરાઓ જણાઈ ન આવતા તેઓએ તપાસ હાથ ધરી હતી અને સામે ઘરે લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં 4-વ્હીલ ગાડી લઈને આવેલ 4 તસ્કરો તેઓના બકરાઓની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું જણાયું હતું। પશુ ચોરી અંગે પશુપાલકે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। ભરૂચના કોવિડ સ્મશાનમાં આજે પુનઃ એકવાર મૃતદેહનો ખડકલો જોવા મળ્યો હતો। આજે સાંજે 5 કલાક સુધીમાં 15 વ્યક્તિઓના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો। ભરૂચના એકમાત્ર કોવિડ સ્મશાન ખાતે કોરોનાની સારવાર લઈ રહેલ અને મૃત્યુ પામેલ વ્યક્તિઓને અગ્નિદાહ આપવામાં આવે છે। ભરૂચ, અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારના મૃતદેહો અહીં લાવી તેઓને અગ્નિદાહ આપવામાં આવે છે। ગત રોજ એક જ દિવસમાં સૌથી વધુ 20 મૃતદેહ આવ્યા હતા, તો આજે સવારથી પુનઃ એકવાર મૃતદેહો આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને સાંજે 5 કલાક સુધીમાં જ 15 વ્યક્તિઓને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા। જોકે તંત્રના ચોપડે ગતરોજ એક મૃત્યુ નોંધાયું હતું, તેની સામે 1 એપ્રિલથી હાલ સુધીમાં કોવિડ સ્મશાનમાં જ અંતિમ સંસ્કાર કરાયેલા વ્યક્તિઓનો આંકડો 100 ઉપર પહોંચ્યો છે। ભરૂચ જિલ્લાની સ્થિતિ કોરોનાના કારણે વિકટ બની રહી છે। સરકારી આંકડાઓ પણ હાલમાં ઓલ ટાઈમ હાઈ બતાવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન આપવું જોઈએ તેવી પણ કેટલાકની લાગણી છે। ભરૂચ જિલ્લામાં લોકો વધુ ને વધુ સંક્રમિત થઈ રહ્યા છે। સરકારી આંકડાઓ જોઈએ તો પણ છેલ્લા 2 દિવસમાં 80 કેસ નોંધાયા છે। ગતરોજ 44 કેસ નોંધાયા હતા, તો 1 મૃત્યુ પણ નોંધાયું છે। જિલ્લામાં મૃત્યુઆંક 34 પર પહોંચ્યો છે, તો કુલ કેસોની સંખ્યા 4,346 પર પહોંચી છે। જિલ્લામાં કોવિડ સ્મશાનમાં પણ ગતરોજ સૌથી વધુ 20 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, તો મુસ્લિમ આગેવાનો પણ જણાવી રહ્યા છે કે હાલ સુધીમાં તેઓ દ્વારા 500થી વધુ લાકડાની પેટી આપવામાં આવી છે। ભરૂચ જિલ્લાની ખરી પરિસ્થિતિ વહીવટી તંત્ર બતાવી જ નથી રહ્યું અને સબ સલામતની ગુલબાંગો ફેંકી રહ્યા છે। એક તરફ ઉદ્યોગોમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, પરંતુ કેટલાક ઉદ્યોગો પોતાનો નફો રળવા માટે કર્મચારીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। રાજ્યના કેટલાક જિલ્લાઓએ વીકેન્ડમાં લોકડાઉન આપી કોરોનાની ચેન તૂટે તે માટેના પ્રયાસો કર્યા છે, પરંતુ ભરૂચ જિલ્લાનું તંત્ર હજુ ચૂપ છે, ત્યારે જિલ્લામાં ભયાવહ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર યોગ્ય પગલાં ભરે તે ઇચ્છનીય છે।
આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનના પગલે હોબાળો મચ્યો હતો। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આજે સવારે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો આવ્યો હતો। જો કે આ જથ્થો ખૂબ મર્યાદિત માત્રામાં આવ્યો હતો અને સવારે જ આ જથ્થો પૂર્ણ થઈ ગયો હતો। ભરૂચ જિલ્લામાં હાલ રેમડેસિવિર ઇન્જેક્શનની ખૂબ અછત જોવા મળી રહી છે, ત્યારે આજે સાંજે પુનઃ એકવાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન આવ્યા છે તેવી માહિતી મળવાના આધારે લોકો ત્યાં દોડતા થયા હતા। જો કે ત્યાં ઇન્જેક્શનનો જથ્થો ન હોય લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં હાલ રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો છે જ નહીં, ત્યારે કોરોનાની સારવાર લઈ રહેલ જે દર્દીઓ છે તેઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોએ હલ્લો બોલાવતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને લોકોને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વાલિયા પોલીસે પીઠોર ગામની સીમમાં ખાડી કિનારે જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પડ્યા હતા। વાલિયા તાલુકાના પીઠોર ગામમાં રહેતા પિન્ટુ રતિલાલ વસાવા અને રતિલાલ મોતીભાઈ વસાવા પીઠોર ગામની સીમમાં ખાડી કિનારે મોટા પાયે જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના પીઆઈ વીએન રબારી અને પીએસઆઈ પીએન વલવી સહિત પોલીસ સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 23,000, 4 મોબાઈલ ફોન તેમજ એક ફોરવ્હીલ ગાડી મળી અને 3 બાઇક મળી કુલ 1.77 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે રાજપીપળાના ભાટવાડ વિસ્તારમાં રહેતા ભાવિક કુમાર દોશી, ગોકુળ ચૌધરી, રાજુ વસાવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે 5 જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ જિલ્લાની કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખી આરોગ્યની સુવિધામાં વધારો કરવા માંગ કરી છે। ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે અને જિલ્લાની લગભગ તમામ હોસ્પિટલોમાં હાઉસફુલના પાટિયા લાગી ગયા છે। જિલ્લામાં કેટલાય લોકોએ આરોગ્યની સેવા માટે અન્ય જિલ્લા પર નિર્ભર રહેવું પડે છે, ત્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખી જિલ્લાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો અને જિલ્લામાં આરોગ્યની સુવિધાઓમાં વધારો કરાય તેવી માંગ કરવામાં આવી છે। તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નાયબ મુખ્યપ્રધાન તથા જિલ્લા કલેક્ટરને જિલ્લાની હોસ્પિટલોમાં સુવિધાઓનો વધારો કરવા માટે અપીલ કરવામાં આવી છે। હાંસોટના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી બપોરે 2 વાગ્યા સુધી બજાર ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે। કોરોના મહામારી વચ્ચે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ અને સંક્રમણ અટકાવવા રાજ્યના વિવિધ ભાગોમાં વેપારીઓ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી રહ્યા છે, ત્યારે આજરોજ હાંસોટ ખાતે વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી આવતીકાલથી 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે। વેપારીઓ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા લીધેલ નિર્ણયને લોકોએ પણ વધાવ્યો છે। ગામના વડીલો અને ગામના બીજા ઘણા બધા લોકોને બોલાવી અને પ્રેસના લોકોને પોલીસને જાણ કરી અમદાવાદને જાણ કરી બધાનો નિર્ણય લેતા હાંસોટમાં કાલે 10 તારીખથી સવારે 7 થી લઈને 2 સુધી ખુલ્લું રહેશે। 2 તારીખ પછી 2 વાગ્યા પછી સંપૂર્ણ બંધ રહેશે અને હાંસોટ ગામમાં બિન સત્તાવાર કોરોનાના કેસ અતિ વધી રહ્યા છે જેની જાણ અમને છે, તેનો નિર્ણય લઈ અમે આ પગલું ઉપાડીએ છીએ અને લોકોના મતે આખા ગામને સલાહ લઈ અને કાલથી અમે સંપૂર્ણ લોકડાઉન કરીએ છીએ। પાલેજ પોલીસે ટંકારિયા ગામના ટેલિફોન એક્સચેન્જની પાછળ જુગાર રમતા 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા। પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન જુગારના પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે ટંકારિયા ગામના ટેલિફોન એક્સચેન્જની પાછળ ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 4,000 મળી કુલ 10,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ટંકારિયા ગામની નવીનગરીમાં રહેતા જુગારી રતિલાલ વસાવા, શના વસાવા, ફારૂક ઉમરજી વેવલી, બશીર અહેમદ ગોદીવાલાને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વર શહેરમાં આવેલ જલારામ મંદિર ખાતે કોરોના વેક્સિનેશન અંગેનો કેમ્પ યોજાયો। વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગોલાબાવ, ગોલવાળ પંચ અને યુવા રાણા સમાજ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર શહેરમાં આવેલ જલારામ મંદિર ખાતે કોરોના વેક્સિનેશન અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કેમ્પનું દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો।
આ કેમ્પમાં સિનિયર સિટીઝન અને 45થી વધુ વયના નાગરિકોને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. આ કેમ્પમાં કિંજલબેન ચૌહાણ, ધર્મેન્દ્ર ચૌહાણ, મુકેશભાઈ રાણા, ગૌરંગ રાણા તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાલની પરિસ્થિતિને જોઈને આપણે જોઈ રહ્યા છીએ કે દરેક હોસ્પિટલો ફૂલ છે, મૃત્યુ આંક પણ દિવસે ને દિવસે વધતા જાય છે. ત્યાં સામે માસ્ક અને વેક્સિન જ એક એવું દેખાય છે કે જે આપણને આ બીમારીથી બચાવી શકે. એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજરોજ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ યુવા રાણા સમાજ ટ્રસ્ટ તરફથી બંનેના સંયુક્ત ઉપક્રમે આજરોજ જલારામ મંદિર ખાતે વેક્સિનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં ઘણા બધા અંકલેશ્વરના રહેવાસીઓ વેક્સિન મૂકાવવા માટે આવ્યા છે અને એમને કોઈ અગવડ ના પડે, સારી રીતે એમનું વેક્સિન થાય એનું અમે ધ્યાન ખાસ ધ્યાન રાખીશું. વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગોલાવા ગોલવાર પંચ તથા યુવા રાણા સમાજ દ્વારા ભરૂચ આરોગ્ય ખાતા દ્વારા કોરોના વેક્સિનનું રસીકરણ જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ છે, જેમાં અંકલેશ્વરની પ્રજાએ ખૂબ એવું સાથ સહકાર આપી અને વેક્સિનનો ડોઝ અહીં લીધેલ છે. તે બદલ સૌનો અમે આવકારીએ છીએ અને સ્વાગત કરીએ છીએ. તથા આ મહામારીથી બચવા માટે એક માસ્ક અને સેનેટાઈઝર અને આ વેક્સિનનો ડોઝ લેવો ખૂબ જ જરૂરી છે. તો સૌ પ્રજાને અમે વિનંતી કરીએ છીએ કે જેની પણ વેક્સિન લેવાની બાકી હોય તે વહેલી તકે લઈ અને સુરક્ષિત રહે. વાલિયા તાલુકાના સોળગામના સરપંચ રમેશ વસાવા કોરોના સંક્રમિત થતા તેઓનું ટૂંકી સારવાર બાદ આજરોજ કરુણ મોત નિપજ્યું હતું. વાલિયા તાલુકાના સોળગામ ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ વસાવા 5 દિવસ પહેલા કોરોના સંક્રમિત થતા તેઓ હોમ ક્વોરન્ટાઇન હતા. જેઓની તબિયતમાં સુધારો ન આવતા તેઓને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ આજરોજ સવારે 10 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો. જેઓનું કોરોનાના કારણે અવસાન થતા તેઓના પરિવારજનો અને વાલિયા ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વાલિયા તાલુકામાં 5 મહિના બાદ કોરોના પોઝિટિવથી આ પ્રથમ મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોનાની સ્થિતિના કારણે ઓસારા મહાકાળી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ખાતે હાલમાં જે કોરોનાની સ્થિતિ ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને તારીખ 13 એપ્રિલ 2021થી મહાકાળી મંદિર ઓસારા દર્શન માટે અચોક્કસ મુદત સુધી બંધ રહેશે, જેની દરેક ભક્તોએ નોંધ લેવી. વીજ ગ્રાહકો જોગ અગત્યની સૂચના. ભરૂચના 66 કેવી કુકરવાળા સબસ્ટેશનમાં ટ્રાન્સમિશન વિભાગ દ્વારા અગત્યનું કામકાજ કરવાનું હોવાથી તારીખ 10 એપ્રિલના રોજ સવારે 9 કલાકથી સાંજે 6 કલાક સુધી આ સબસ્ટેશનમાંથી નીકળતા ફીડરો 11 કેવી રેવા, 11 કેવી વસીલા, 11 કેવી DSPO, 11 કેવી અમનના તમામ તાબા હેઠળના વિસ્તારો સ્ટર્લિંગ પ્લાઝા, ડેન્ટલ કોલેજ, રોયલ કોમ્પ્લેક્ષ, સુફિયાન એપાર્ટમેન્ટ, મિલ્લતનગર, આબાદનગર, ભજ્જુવાલા સોસાયટી સહિતના વિસ્તારોની અંદર વીજ પુરવઠો મળી શકશે નહીં, જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવી. ભરૂચ તાલુકાના હળદર ગામના જીતેન્દ્ર ભગુભાઈ ભીમડા PhD થયા છે. ભરૂચ તાલુકાના હળદર ગામમાં રહેતા જીતેન્દ્ર ભગુભાઈ ભીમડાએ સુરતના કામરેજ 4 રસ્તા નજીક આવેલ VI ભક્તા કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય ડૉક્ટર JP ગોહિલના માર્ગદર્શન હેઠળ શિક્ષણશાસ્ત્ર વિષય ઉપર સંશોધન કરી PhD થયા છે, જેઓને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા PhD પદવી એનાયત કરવામાં આવી છે. જેઓ PhD થતા તેઓના પરિવારજનો અને મિત્રો તેમને અભિનંદન પાઠવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રાજપારડી પોલીસે આંતરરાજ્ય બાઇક ચોરી ટોળકીના 2 સાગરીતોને ઝડપી પડ્યા. 21 બાઇકો મળી કુલ 4.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ચોરાયેલ બાઇકો મધ્યપ્રદેશના અલીરાજપુરના જંગલોમાંથી જપ્ત કરી તપાસ હાથ ધરી. ભરૂચ તાલુકાના દેત્રાળ ગામમાં પશુપાલકના વાડામાં ગતરોજ વહેલી સવારે પશુ ચોરો ત્રાટક્યા. પશુ ચોરોએ 14 બકરાઓ પૈકી 10ની ચોરી કરી ફરાર થઈ ગયા. બકરા ચોરી કરવા આવેલ 4 તસ્કરો નજીકમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ. ભરૂચના કોવિડ સ્મશાનમાં લાશોનો ખડકલો. ગતરોજ સૌથી વધુ 20 મૃતદેહોના અગ્નિદાહ બાદ આજે સાંજ સુધીમાં 15 વ્યક્તિઓને અગ્નિસંસ્કાર. ભરૂચ જિલ્લામાં કોરોનાની ભયાવહ પરિસ્થિતિ. રાત્રિ કર્ફ્યુથી સંતોષ માનનાર તંત્ર વીકએન્ડમાં સંપૂર્ણ લોકડાઉન આપે તો જ કેસમાં ઘટાડો થવાની શક્યતા. અન્ય કેટલાક જિલ્લાઓમાં પરિસ્થિતિને અનુરૂપ લોકડાઉન જાહેર કરાયું. ભરૂચનું તંત્ર હજુ શેની રાહ જુએ છે? તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.